ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ દિસ ઇઝ વીરસિંહ રાજપૂત વન્સ અગેન ઇન ફ્રન્ટ ઓફ યુ ફ્રોમ સરસ્વતી ક્લાસીસ મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં ધોરણ બાર આંકડા શાસ્ત્રમાં ચેપ્ટર નંબર ટુ સહસંબંધ સંબંધ વિશે અભ્યાસ કર્યો અને એના દાખલાની ગણતરી કરી અને તમે લોકો બી એ દાખલાઓની પ્રેક્ટિસ ઘરે કરી લીધી છે મિત્રો હવે આ લેક્ચરમાં આપણે ધોરણ બારના જ આંકડા શાસ્ત્રનો ચેપ્ટર નંબર ત્રણ સુરેખ નિયત સંબંધ જે ટોટલ બાર માર્ક્સમાં આવતું હોય છે એનો અભ્યાસ કરવાનો છે મિત્રો આ ચેપ્ટર એટલો જ ઇઝી છે જેટલો આપણે કે અગાઉનો સસંબંધનો ચેપ્ટરનો અભ્યાસ કરેલો પણ મિત્રો તમને એક બાબત હું જણાવવા માગું છું કે ગયા પ્રકરણમાં જે આપણે અભ્યાસ કર્યો એ પૂરો ઊંડાણપૂર્વક અભ્યાસ નહોતો કર્યો તો જ્યારે તમે સરસ્વતી ક્લાસીસમાં ભણાવવા માટે આવશો ત્યારે આપણે ફેસ ટુ ફેસ એનો ફરીથી વ્યવસ્થિત રીતે અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું એવી જ રીતે અમે આ ચેપ્ટરમાં પણ જે બેઝિક અને ઇમ્પોર્ટન્ટ ચીજો છે દાખલાઓ છે મેથડ્સ છે એનો અભ્યાસ કરીશું તો આપણે સહસંબંધની વ્યાખ્યા જાણતા હતા કે જ્યારે એક ચલમાં ફેરફાર થાય અને એની અસર બીજા ચલ પર જોવા મળે એટલે કે વધારો થાય તો ઓલામાં વધારો થાય અને એક ચલમાં ઘટાડો થાય તો બીજા ચલમાં પણ ઘટાડો નોંધવામાં આવે તેને આપણે સહસંબંધ તરીકે ઓળખીએ હવે નિયત સંબંધમાં પણ એવી જ વ્યાખ્યાને આપણે ધ્યાનમાં લઈશું તો મિત્રો નિયત સંબંધ ત્યારે જ પોસિબલ હોય છે જ્યારે બંને ચળ વચ્ચે કાર્યકાળનો સંબંધ રહેલ હોય તો જ અને જો આ સંબંધ ના હોય તો નિયત સંબંધ પણ ગણી શકાય નહીં સૌથી પહેલાં આપણે એનો અર્થ વિશે અભ્યાસ કરીએ તો કાર્યકાળનો સંબંધ ધરાવતા બે ચળ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડા શાસ્ત્રીય મોડલને નિયત સંબંધ મોડલ તરીકે અથવા નિયત સંબંધ તરીકે ઓળખવામાં આવે છે નિયત સંબંધ મોડલ બોલો અથવા નિયત સંબંધ રેખા બોલો જેને આપણે એવી રીતે શોધીએ છીએ વાય કેપ ઇઝ ટુ એ પ્લસ બી એક્સ અને નિયત સંબંધને આપણે સંકેતમાં બી વાય એક્સ દ્વારા દર્શાવવામાં આવે છે મિત્રો હવે આપણે નિયત સંબંધની રેખાની કઈ કઈ રીતો હોય છે એના વિશે અભ્યાસ કરી લઈએ તો નિયત સંબંધમાં આપણે અત્યારે ત્રણ રીતોનો અભ્યાસ કરવાનો છે ન્યૂસંબંધ ન્યૂનતમ વર્ગોની રીત આ સહસંબંધ આપેલ હોય ત્યારે એ રીત અને કોવેરિયાન્સ એક્સ વાય એટલે કે સહવિચરણ આપેલ હોય ત્યારે રીત મિત્રો હવે આ બધા સૂત્રોનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું તો આપણે ચેપ્ટર નંબર બેમાં સહસંબંધમાં સૂત્રો જોઈ આવ્યા એ સૂત્રોમાં શું હતું અને આમાં શું ફેર હતું તમે જોશો તો તમને બહુ જ આનંદ આવશે કારણ કે ઓલામાં અને એમાંમાં એક નાનકડો ફેર છે તમે જોશો તો જોજો સૂત્રો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો સમીકરણ મેળવવા માટે સૂત્રો ફર્સ્ટ વન જ્યારે ચળ એક્સ અને ચળ વાયની અવલોકનો કેવા હોય નાના નાના હોય તો ગયા લેક્ચરમાં તમને કીધું હતું કે જે અવલોકનું ચાલીસ કરતા નાના હોય તો આપણે એક્સ વાયની રીતનો ઉપયોગ કરી કહીએ છીએ એટલે કે આપણે એને મૂળ કિંમતની રીત પણ તરીકે પણ ઓળખીએ છીએ સૂત્ર કંઈક આ રીતે છે વી વાય એક્સ બરાબર એન એક્સ વાય માઇનસ સિકમાં એક્સ વાય અને તમે અહીંયા જોજો ધ્યાન રાખવાનું હંમેશા કે અહીં છેલ્લું પદ એક્સ છે એટલે અહીંયા કોણ આવશે એન સીગમાં એક્સ સ્ક્વેર માઇનસ સિકમાં એક્સનો હોલ સ્ક્વેર સહસંબંધમાં આપણે નીચે વર્ગમૂળ કરીને પહેલા એક્સ સ્ક્વેર વાળી કિંમત મુક્ત હતા પછી વાય વાળી કિંમત મુકતા હતા હવે આમાંથી છુટકારો મળ્યો છે આપણે માત્ર એક જ કિંમત મૂકવાની છે અને ઉપરથી કોઈ પણ પણ જાતનો મૂકવાનો નથી બીજી જુઓ જ્યારે ચળ એક્સ અને ચળ વાયના નો મધ્યક પૂર્ણાંકમાં આવે ત્યારે એટલે ફરી સંકેતમાં તો આપણે એ જ કહેવાનું બી વાય એક્સ ઓલામાં આપણે આર કહેતા હતા સંકેતમાં સહસંબંધમાં અહીં આપણે શું કહીશું બી વાય એક્સ સૂત્ર જોડે પડ્યું છે સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ વાર ઇન બ્રેકેટ સીગમાં વાય આઈ માઇનસ વાય વારનો બંનેનો ગુણાકાર થઈ રહ્યો છે ભાગમાં સીગમાં એક્સઆઈ માઇનસ એક્સ વારનો હોલ સ્ક્વેર અને ત્રીજો સૂત્રમાં જોડે પડ્યો છે કે જ્યારે ચલ એન એક્સ અને ચલ વાયના અવલોકનો મોટા મોટા હોય અને તેમનો મધ્યક કેવો હોય અપૂર્ણાંકમાં આવે ત્યારે આપણે આ મેથડ એટલે યુવીની રીતનો ઉપયોગ કરતા હોઈએ છીએ સૂત્ર અમારી સામે જ છે બી x એક્સ બોલો અથવા v યુ તરીકે પણ લખી શકાય એન સીગમાં યુ વી માઇનસ સીગમાં યુ ગુણ્યા સીગમાં વી ડિવાઈડ બાય એન સીગમાં યુ સ્ક્વેર માઇનસ સીગમાં નો હોલ સ્ક્વેર ઠીક છે હવે નિયત સમય રેખાનું આપણે સમીકરણ કેવી રીતે શોધીએ તો એ સામે લખીશું વાયનું એક્સ પરની નિયત रेखा રેખાનું અન્વાયોજન તો વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ હવે શોધવાનું એ શોધવાનું છે વાયની એક્સ પરની નિયતમંદ રેખા જેને આપણે બી વાય એક્સ તરીકે ઓળખીએ શોર્ટ માઇને આપણે બી તરીકે બી લખી શકાય અને વાય કેપ એટલે કે અંદાજ એટલે કે વાયનો એક્સ પરનો અણવા યોજન આપણે ચોથો સૂત્ર મિત્રો અત્યારે આજે આપણે પાછળ ત્રણ રીતો જોઈ આ ન્યૂનતમ વર્ગોની રીતો કહેવાય હવે આવશે તમારો આ દાખલો સૂત્ર ચોથો જ્યારે દાખલામાં સસંબંધ એટલે કે આર આપવામાં આવેલ હોય ત્યારે બી વાય એક્સ બરાબર આર એસ વાય એસ એક્સ યાદ કર્યું રાખવાનું આ રીતે યાદ રાખવાનું કે છેલ્લું પર તમારું એક્સ છે એટલે છેલ્લે નીચે શું આવશે એક્સવાળી વેલ્યુ આવશે એટલે શું આવશે એસ એક્સ આવશે આર એટલે પ્રમાણિત વિચલન વિચલન પાંચમો જોઈ લઈએ જ્યારે દાખલામાં સહવિચર કોવેર એક્સ વાય આપેલ હોય ત્યારે સહવિચરણ બી બોલે કોવેરિયાશ બી બોલે અને ત્રીજું નામ છે એનું એસએક્સ વાય આ ત્રણમાંથી એક બે અને ત્રણ ગમે ત્યારે આપી શકે છે આવું આપેલો હોય ત્યારે બી વાય એક્સ બરાબર કોવેરિયન્સ એક્સ વાય ફરીથી એક્સ છે એટલે છેલ્લે શું આવશે એસસ્કવેર એક્સ એસ એક્સ એટલે પ્રમાણિત વિચલન પણ એસસ્કવેર એક્સ એટલે કે એક્સનું વિચરણ ઠીક છે મિત્રો આ તમારું હતું બધા દાખલ સૂત્રોનું જ્ઞાન હવે આપણે દાખલો સાથે ફરીથી પ્રસ્તુત થઈશ ઓકે ત્યાં સુધી આ સૂત્રો મોડે કરી લેજો